अमदावाद शहर में वहली सवारथी मेघराजा नुं आगमन थयुं त्यारे शहेरना शाहीबाग सिविल मेघाणनगर कालुपुर बापूनगर में वरसाद पड्यो। वरसादना कारणे जनजीवन पर असर पड़ी। अमदावाद में वहली सवारथी वरसादी माहौल छवायो। अमदावाद अनेक विस्तार में वरसादी झापटा पड़ा। अमदावाद शाहीबाग सिविल मेघाणनगर कालुपुर और बापूनगर सहित विस्तारों में वरसादी माहौल जाम्यो। મહીસાગર જિલ્લામાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો। જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર, કડાણા, ખાનપુર, વીરપુર સહિતના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદનું આગમન થયું। ભારે વરસાદને કારણે જિલ્લાના કેટલાક તાલુકામાં પાણી ભરાયા, જેથી લોકોની હાલાકી વધી। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાભરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો। ચાર દિવસ વરસાદના વિરામ બાદ ફરી મોડી રાત્રે વરસાદ પડતા અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। रोड रस्ता पर वरसादी पानी भराता वाहन चालकों ने भारे परेशानी वेठवी पड़ी। अरवली जिला में त्रण दिवस विराम बाद फरी वरसाद शुरू थयो। जिला विविध विस्तार में जेवा कि मोड़ासा, मेघरज, भिलोड़ा सहित विस्तार में वरसाद पड़ो। विराम बाद फरी वरसाद शुरू थता खेडूतों में खुशी माहौल जोवा मळ्यो। तो केटलीक जग्याए वरसादी पानी भराता स्थानिक लोगों ने हालाकी पड़ी। કડાણા ડેમમાં નવા નીરની આવક થતા મહીસાગર નદીમાં 36,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। મહીસાગર નદીમાં સતત નવા નીરની આવક થતા આજુબાજુના ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો। સીઝનમાં પહેલી વખત મહીસાગર નદીમાં નવા નીરની આવક થતા કનોડાના ગ્રામજનોમાં ખુશી જોવા મળી। મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો। મહેસાણામાં 2 ઇંચ જેટલો વરસાદથી એસટી બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થયો। વરસાદી માહોલ વચ્ચે મોઢેરા રોડ પાણીમાં ગરકાવ થયો। મહેસાણા મોઢેરાને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો। વર્ષો જૂની સમસ્યા ઠેરની ઠેર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામે બોચરાજી તાલુકામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો। બોચરાજી ઉપરાંત મોઢેરામાં વરસાદ પડ્યો। સતત વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા વધી હતી। મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। મહેસાણામાં વહેલી સવારથી વરસાદ વરસ્યો। વડનગર, વિસનગર અને ઉંઝામાં મેઘરાજાનું આગમન થયું। યાત્રાધામ અંબાજીમાં ફરી મેઘમહેર જોવા મળી। વહેલી સવારથી સામાન્ય વરસાદ બાદ ધમાકેદાર વરસાદ વરસ્યો તો હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી। અંબાજીમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા। પાટણ જિલ્લામાં ફરીવાર મેઘરાજાનું આગમન થયું। વરસાદના કારણે જિલ્લામાં પાણીની સમસ્યા ઉકેલાઈ। બીજી તરફ પાટણ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની હાલાકી વધી હતી। પાટણ શહેરમાં પડેલા વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, જેથી દુકાનદાર અને વાહન ચાલકોની મુશ્કેલી વધી। દુકાનદારનો આક્ષેપ છે કે ચોમાસામાં અહીં દર વર્ષે પાણી ભરાય છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। અમદાવાદના વસ્ત્રાલમાં ખખડધજ રોડ ઉપર એમટીએસ અને આઈસર ફસાયા હતા। અગાઉ રસ્તા પર ભૂવા પડતા પંપાએ ભૂવા ઉપર વેટ મિક્સરથી રોડ બનાવ્યો હતો, જોકે રોડનું કામ સુકાય તે પહેલા વાહનો ફસાઈ ગયા। મેટ્રોના પિલ્લર નંબર 129 પાસેનું બસનું પૈડું ફસાઈ ગયું। વેટ મિક્સરના કામ પાસે કોઈ બેરિકેડ ન હોવાથી વાહનો ફસાવાની મુશ્કેલી ઊભી થઈ છે। કેશોદના સરોડ ગામમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો। સરોડ ગામમાં ગોઠણસમાં પાણી ભરાતા લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો। વિદ્યાર્થીનીઓને શાળાએ જવા અને લોકોને ખેતરમાં જવા હાલાકી ભોગવવી પડી। છેલ્લા 15 દિવસથી વરસાદ બંધ છે, જોકે પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી, જેથી રોગચાળો ફેલાવાની ભીતિ થઈ છે। તંત્રએ અનેક વખત રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી નથી કરી। વરસાદમાં હંમેશા સરોડ ગામ સંપર્ક વિહોણું બને છે। વેરાવળ કોડીનાર ઉના નેશનલ હાઈવે પર બાઇક ચાલકને અકસ્માત ટળ્યો। વેરાવળ કોડીનાર નેશનલ હાઈવેમાં ભારે વરસાદને કારણે હાલ અતિ વિસ્માર હાલત જોવા મળી રહી છે, જેથી વાહન ચાલકો જીવના જોખમે વાહન ચલાવી રહ્યા છે। રસ્તા પર મસમોટા ખાડા હોવાથી વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે, તો હાલ શ્રાવણ માસ ચાલતો હોવાથી મોટી સંખ્યામાં ભક્તો આ જ માર્ગે સોમનાથ મહાદેવના દર્શન કરવા જતા હોવાથી ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ છે। વરસાદના કારણે એક તરફ રસ્તો પૂરો ધોવાઈ ગયો, જ્યારે બીજી તરફ ફોરટ્રેકનું કામ છેલ્લા 5 વર્ષથી ગોકળ ગાયની ગતિએ ચાલતો હોવાથી સ્થાનિકો પરેશાન છે। રાજકોટમાં તહેવારો પૂરા થતા જાણે હવે રોગચાળો પકડ્યો। તાવ, શરદી અને ઉધરસના કેસો વધ્યા, મચ્છરજન્ય રોગોમાં પણ વધારો થયો। રાજકોટમાં છેલ્લા 8 દિવસમાં ડેન્ગ્યુના 8 કેસ નોંધાયા। તાવ, શરદી, ઉધરસના અંદાજિત 250 કેસ નોંધાયા અને જ્યારે મલેરિયાનો 1 કેસ નોંધાયો। રોગચાળો વકરતા રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં રોજ દર્દીઓનો મેળાવડો જોવા મળે છે।
आगामी दिवसों में रोगचाळो वधे तेवी शक्यता छे। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે પવન પણ ફૂંકાયો। ભારે પવનના કારણે રહેણાંક મકાનના છાપરા ઉડ્યા હતા। કેટલાક મકાનો ધરાશાય થતા લોકો બેઘર બન્યા। કેટલાક વિસ્તારમાં મીઠામલા સહિત વૃક્ષો ધરાશાય થયા। વૃક્ષો પડતા અનેક વિસ્તારમાં રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ગાંધીનગર ખાતે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ સંવાદનું આયોજન થયું। આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના તમામ ખેડૂતો હાજર રહ્યા। કૃષિ સંવાદ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માર્ગદર્શન અપાયું। ગાંધીનગર જિલ્લામાં ચાર તાલુકામાં 2046 એકરમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત છે, જે ગાયના મૂત્ર અને ગોબરના માધ્યમથી થાય છે। ડાંગ જિલ્લામાં હેક્ટર દીઠ 10,000 રૂપિયા આપવામાં આવે છે, જ્યારે કે સરકારે કુલ 20 કરોડ રૂપિયા ફાળવ્યા। સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટેના પ્રયાસો શરૂ થયા। ભરૂચના અંગારેશ્વરમાં આવેલા પૌરાણિક મંગળનાથ મહાદેવમાં ભક્તોની આસ્થાના કેન્દ્ર સમૂહ છે, જોકે અહીં તંત્રએ મંદિરના નવીનીકરણની કામગીરી શરૂ કર્યા બાદ બંધ કરી દેવાયું, જેથી તંત્રની નિરસ્તાના કારણે ભક્તોમાં રોષનો માહોલ જોવા મળ્યો। મહત્વનું છે કે ભરૂચની 15 કિલોમીટરના અંતરે આવેલા અંગારેશ્વરને પ્રવાસન ધામ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું।